حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين أبي القاسم محمد. أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق، بسم الله الرحمن الرحيم: يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. عزیزان محترم، اپنی واچیت امام حسین علیہ السلام نا فرزند ઇમામ ઝૈન ઉલ આબિદીન અલૈહિસ્સલામ વિશે હતી કે જેમાં ગઈકાલની મજલિસમાં આપણે વાત કરી કે ઇમામ અલૈહિસ્સલામે પોતાની ઇમામતનું કાર્ય એવા ઝાલિમ ખલીફાઓના દોરમાં જારી રાખ્યું કે જેના થકી ઇમામને પોતાનું મિશન આગળ વધારવામાં ખૂબ જ મહેનત પડી. ગઈકાલે આપણે ઇમામના જમાનામાં મોજૂદ 3-4 ખલીફાઓ વિશે વાત કરી. એ જ વિષયને આગળ વધારતા આપણે ઇમામે સૈયદ સજ્જાદ અલૈહિસ્સલામના જમાનામાં જોઈએ તો કેટલી બધી હુકુમતો ઇમામની સામે હતી કે જે આવું પહેલા ક્યારેય નહીં હતું. ઇમામ અલી અલૈહિસ્સલામના જમાનામાં ગાસિબ હુકુમત હતી તો શેખૈનની હુકુમત હતી. ઇમામ હસનના જમાનામાં જે બની ઉમૈયાની હુકુમત આવી તો એ એક જ હુકુમત. ઇમામ હુસૈનના જમાનામાં ફક્ત યઝીદ જ છે. પણ આપણા ચોથા ઇમામ ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામના જમાનામાં એક હુકુમત નહીં હતી. ભલે વધારે પડતી હુકુમત બની ઉમૈયાની બધી જગ્યાએ છવાઈ ગયેલી હતી, પરંતુ જે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ઉપર જુલ્મ કર્યો એના હિસાબે મક્કામાં અબ્દુલ્લા ઇબ્ને ઝુબૈર જોવે છે કે અત્યારે સારો એવો મોકો છે, બધાના દિલ નરમ છે, તો યઝીદ ખિલાફ માણસોને ભડકાવી અને મક્કામાં પોતાની હુકુમત કાયમ કરે છે, જેને ઝુબૈરી હુકુમત કહેવામાં આવે છે અથવા તો અબ્દુલ્લાહ ઇબ્ને ઝુબૈરની હુકુમત કહેવામાં આવે છે. બીજી તરફ આપણે જોઈએ મદીનામાં મદીનાવાસીઓએ પણ કયામ કર્યો જ્યારે અહલે બૈત અલૈહિમુસ્સલામ એમનો લૂંટાયેલો કાફલો જ્યારે મદીના પાછા ફરે છે અને ઇમામ ઝૈનુલ આબિદીન અને જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા પોતાની રુદાદ બયાન કરે છે કે અમારા ઉપર આ બધા જુલ્મ કરવામાં આવ્યા, તો પણ હજી મદીના વાસીઓને યકીન નથી આવતું અને શું કરે છે, એક ડેલિગેશન તૈયાર કરે કે ખરેખર યઝીદ આવો ખરાબ માણસ છે, એની તહકીક કરવા જઈએ. માટે
અબ્દુલ્લાહ ઇબ્ને હંઝલા જેને ગસીલુલ મલાઈકાનો દીકરો કહેવામાં આવે છે, એટલે કે અબ્દુલ્લાહ ખુદ પોતે અબ્દુલ્લાહ ઇબ્ને હંઝલા ગસીલુલ મલાઈકાનો દીકરો, કે જેને મલાઈકા એક ગુસલે મૈયત આપેલો છે, ઈ મશહૂર છે. એને એક ડેલિગેશન સાથે મોકલવામાં આવે છે શામ, કે જાય અને તપાસ કરે કે ખરેખર યઝીદ આવો ખરાબ માણસ, આવો ઝાલિમ છે, આવા બધા ઝુલ્મ અહલે બૈત ઉપર કરેલા છે, તો પછી એના ઉપર કંઈક વિચાર કરીએ. હવે આવી મઝલુમી ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામની, કે આટલા બધા ઝુલ્મ થયા છે, હજી જખમો પુરાણા નથી, તેમ છતાં વાત ઉપર યકીન નથી, બલકે એક ડેલિગેશન મોકલવામાં આવે છે. અબ્દુલ્લાહ ઇબ્ને હંઝલા અને એમના સાથીઓ ત્યાં જાય છે, અમુક દિવસ રહે છે, યઝીદ એનો ઇસ્તકબાલ કરે છે, દોલત આપે છે, બધું. પણ હવે જયારે અબ્દુલ્લાહ ઇબ્ને હંઝલા પાછા ફરે છે, તો મદીના વાસીઓને કહે છે કે અગર જો હમણાં અલ્લાહનો અઝાબ આપણા ઉપર આવી જાય ને તો કોઈ મોટી વાત નથી, કારણ કે અમે દરબારમાં હાજર હતા, યઝીદ આખો દિવસ અમારા સામે હતો અને નશામાં ચૂર રહેતો, અને એક નમાઝી અમારી સામે નથી પડી, એટલે કે તારીખો સલાત છે. શરાબ અને જુવા, જુગાર અને આ બધી વસ્તુ, ગાયન અને સંગીત, આ બધી વસ્તુ આમ છે, એટલે સમજી જાઓ કે તમારો અમીર અત્યારે એવો ફાસિકો ફાજીર માણસ છે કે એના બદલે અગર જો ખુદા તમારા ઉપર અઝાબ પણ મોકલે ને તો કોઈ નવાઈની વાત નથી. આ અબ્દુલ્લાહ ઇબ્ને હંઝલાના રિપોર્ટ ઉપર 4000 માણસો મદીનાથી તૈયાર થયા, કે એનાથી વધારે, કે એને બની ઉમૈયાની ખિલાફ મોરચો ઉભો કર્યો, અને યઝીદે લશ્કર મોકલ્યો, લડાઈ થઈ કે જેમાં 4000 મદીનાના માણસો માર્યા ગયા, અને પછી વાગે હર્રા કે મદીનાને હલાલ કરી દેવામાં આવ્યું આર્મી માટે 3 દિવસ સુધી. અને જે બધી બરબાદી ફેલાણી એ આપણે વાત કરી ચુક્યા છીએ. ચાલો, મદીના બની ઉમૈયાના હાથમાં બાકી રહી ગયો અમુક વખત, પણ બની ઉમૈયા ખિલાફ એક ઝેર આવી ગયો, એટલે એ ધીરે ધીરે મદીના પણ અબ્દુલ્લાહ ઇબ્ને ઝુબૈરના હાથમાં જાય છે. હવે બાકી રહ્યું મહત્વના ગામ કોણ, તો કે કુફા. કુફા એ જગ્યા છે કે જ્યાં અહલે બૈત અલૈહિમુસ્સલામને અસીર કરીને લઈ જવામાં આવ્યા હતા, એટલે વધારે કાંઈ કોઈને સાબિતની જરૂર નથી. એટલા માટે એક ઇન્કલાબ ઉભો થાય છે કે જેને ગુરોહે તવાબીન કહેવામાં આવે છે, તૌબા કરવા વાળાનો ટોળું એ ઉભા થાય છે, અને એ પણ યઝીદની સામે લડાઈ કરે છે, અને એમાં એ લોકો હારી જાય છે અને બધા આ દુનિયાથી રુખસત થઈ જાય છે. એના પછી મુખ્તારે સકફી કયામ કરે છે અને ખોને હુસૈન, ખોને ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો બદલો લેવા માટે આગળ વધે છે, અને કુફામાં પોતાની હુકુમતને કાયમ કરે છે. ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામના દોરમાં અત્યારે જે હુકુમત છે કેટલી છે? 3 હુકુમત. એક બની ઉમૈયાની હુકુમત, બીજી અબ્દુલ્લાહ ઇબ્ને ઝુબૈરની હુકુમત, અને ત્રીજી મુખ્તારે સકફીની હુકુમત. આ 3 જાતની હુકુમત છે. હવે એમાં ઇમામ ઉપર તો પાબંદી છે બની ઉમૈયા તરફથી, કારણ કે વાકે હર્રા પછી હજી બની ઉમૈયાની હુકુમત હતી, બધા ઝાલિમ બાદશાહો ત્યાં આવતા હતા. અબ્દુલ્લાહ ઇબ્ને ઝુબૈર પણ મેક્સિમમ કોશિશ કરતો કે અહલે બૈત અલૈહિમુસ્સલામ ઉપર ના આવે, નહીતર એમની ખિલાફત ધ્રુજારી આવી જશે. હવે આ બધી સિચ્યુએશન ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામની સામે છે, એમાં ઇમામતનું કામ કરવું કેટલું મહેનત વાળું હોય. એક સમાજમાં એક ખરાબ માણસ હોય ને તો એ બધાને હેરાન કરતો હોય અને ફિતના ફેલાવતો હોય કે જો આ બરાબર નથી ને આ બરાબર નથી. આપણે ગુજરાતીમાં કહેવત છે ને, એક કેરીના ડાલામાં એક કેરી ચાંદી વાળી હોય ને તો શું થાય માવતર, બધી કેરીને
ખરાબ કરી નાખે. હવે આ બધી કેરી ખરાબ દાવા ઉપર છે અને એમાં ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામને એવા ખરાબ માહોલમાં ઇમામતનું કાર્ય આગળ વધારવાનું છે. તેમ છતાં ઇમામ હાર નથી માનતા. એમ લાગે છે કે આખી હુકુમત હાથમાંથી ચાલી ગઈ છે, આખું મેદાન હાથમાંથી ચાલી ગયું છે, છતાં પણ ઇમામ એકડે એકથી કામ કરે છે. સૌથી પહેલા ઇમામ ઉપર સૌથી મોટી જવાબદારી એ હતી કે જે આશુરા છે એને જીવતી રાખવાની છે. હવે આશુરાને કેમ જીવતી રાખવી એ માણસોને ખબર નથી. એ ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ બતાવે છે કે આ આશુરાને જીવંત રાખવી જોશે. ખાલી ઇમામનું કામ ઇમામે હુસૈન અલૈહિસ્સલામની શહાદતનો પૈગામ કરબલાથી કુફા અને કુફાથી શામ પહોંચાડવો નહીં હતો, બલકે જ્યારે મદીના પાછા આવી ગયા ત્યારે પણ ઇમામની જિમ્મેદારી છે કે ઇમામ જે છે આ આશુરાને જીવંત રાખે. નહીતર જેવી રીતે ગદીર ભૂલાઈ ગઈ, વધારે પડતા મુસલમાનોના મગજમાંથી હતા તો જાણી જોઈને ભૂલવી નાખી, એવી રીતે આશુરાને પણ ભૂલાવી નાખત અને પછી કહી દે કે એક જરાક થઈ હતી કંઈક વાત, આનાથી વધારે કંઈ ના. ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ મેક્સિમમ કોશિશ કરે છે કે આ આશુરા ભૂલાવી ન જોઈએ. આ ઇમામના ઇમામતના કાર્યમાં સૌથી મહત્વનું કાર્ય હતું કે આશુરા લોકોના મગજમાં યાદ રહે. કેવી રીતે ઇમામે જીવંત રાખી? તો કે જે તસ્બીહ પડતા એ તસ્બીહ જે છે ખાકે શેફાની કરી નાખી, જ્યાં સજદો કરતા એ સજદો ખાકે શેફાનો કરી નાખ્યો. એટલે કે આપણા ચોથા ઇમામથી આપણા બાર ઇમામ સુધી બધા ઇમામો એમનો સજદા જે છે એ ખાકે શેફા છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામની કબ્રની માટી છે. બધા ઇમામો પાસે જે તસ્બી છે એ બધી ખાકે શિફા છે. અહીંયા એક કાઉન્ટમાં વાત કરતો જાઉં, ઘણા માણસો બીમાર પડે છે એટલે આ મોર લઈને ચાખી લે છે. ના, આ મોર જે છે એ કરબલાની માટી હોઈ શકે, પણ જે શિફા જે છે એ ખાકે શિફા ઇમામે હુસૈન અલૈહિસ્સલામની કબ્રની માટીમાં છે. એટલે એ જરાક ધ્યાન રાખે. કોઈ પાસે ત્યાં હરમમાંથી મળી જાય અલ્હમ્દુલિલ્લાહ, બહુ જરા જરા કોકને ખાદીમો પાસેથી કબ્રની માટી મળતી હોય એમાં શફા છે. બાકી આ કરબલાની માટી જે હોય છે એ જે ખાવાથી બરાબર નથી કહેતા, આપણા મરજા આપણને રજા નથી આપતા. અગર જો કોઈને ત્યાંની ઇમામે હુસૈન અલૈહિસ્સલામની કબ્રની માટી મળે તો એ શફા છે. ખેર, કહેવાનો મકસદ એ છે કે ઇમામે પહેલું કામ એ કર્યું કે પોતાની નમાઝમાં મોર અને તસ્બીહ ખાકે શેફાની કરી નાખી. બીજું કામ, આપણા દરેક ઇમામની વીટી ઉપર કંઈક ને કંઈક લખેલું હતું, અલ્લાહનું નામ લખેલું હોય, કંઈક કુરાનની આયત લખેલી હોય, માશાઅલ્લાહ લખેલું હોય, લા હાઉલા વલા કુવ્વત ઇલ્લા બિલ્લાહ લખેલું હોય. પણ ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસલામે આ વીટીને નક્શ બદલાવી નાખ્યો, એમાં જે લખાણ હતું એ બદલાવી નાખ્યો. કારણ કે આપણને અરબી નથી આવડતું એટલે કોઈને ત્યાં લખેલું હોય ને તો આપણે વાંચતા ના હોઈએ, પણ ત્યાં અરબના જમાનામાં ખાસ તવજ્જો ત્યાં રહેતી કે એની વીટીમાં શું લખેલું છે. તો ઇમામે એ નક્શ બદલાવીને લખાવી નાખ્યું, ખઝિયા વા શકિયા કાતિલ હુસૈન ઇબ્ને અલી અલૈહિસ્સલામ, કે ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસલામનો કાતિલ શકી અને ઝલીલ થયો. એટલે જે પણ ઇમામની મુલાકાત કરે એની વીટી તરફ જોવે તો જોવે કે આ ઇમામ કાતિલને ઝલીલ રુસ્વા ગણે છે, લાનત કરે છે. એનાથી આશુરાનો બનાવ જીવંત રહે છે. જેવો મોહર્રમ આવે એટલે ઇમામ કાળા લિબાસ પહેરી અને ગમગીન હોય વધારે ગમ કરવા લાગે, આ પણ એક આશુરાને જીવંત રાખવાની એક રીત હતી. એના ઉપરાંત ઇમામ ઝારો કતાર આંસુ વહાવતા, આપણે મસાયબમાં જેવી રીતે સાંભળીએ છીએ પાણી આવે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને યાદ કરે. કોઈ જાનવરને ઝબા થતું જોવે તો એ કસાઈને પૂછવા લાગે કે આને પાણી પીવડાવ્યું છે, આને ખાવાનું ખવડાવ્યું છે. તારી ખંજરને તેજ કરી લીધી છે,
દરેક કસાઈને અવારનવાર પૂછે. જ્યારે કસાઈ હા પાડે કે આ બધું કરી લીધું છે, કરબલાનો રોગ કરી અને ઇમામને યાદ કરીને રડવા લાગે. આ શું છે? આ ગિરિયાઓ ધારી થકી આશુરાને જીવંત રાખવાની હતી. અથવા મજલિસ બરપા કરે, શાયરને બોલાવે, એ અશઆર પડે, મરસિયા પડે ને ઇમામ ગિરિયા કરે. આ ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામ આશુરાને જીવંત રાખવા માટે આટલી બધી મહેનતો કરે છે. આ એક વસ્તુ ઇમામની કારકિર્દીમાં. બીજી વસ્તુ, હવે જોવે છે કે બધા પોતપોતાના કાર્યોમાં મસરૂફ થઈ ગયા છે. ઇસ્લામ અને મઝહબે અહલે બૈત, જે ઇમામ અલી અલૈહિસ્સલામ, ઇમામ હસન અને હુસૈન અલૈહિસ્સલામની ફિક્ર છે, એ લોકો ભૂલાવી રહ્યા છે. તો હવે ઇમામ નવેસરથી કામ શરૂ કરે છે, નવા નવા શાગિર્દો બનાવે છે. પહેલા તો ઇમામનું કોઈ શાગિર્દ નહીં હતું. ઇમામ કરબલાથી આવે છે, જોવે છે કોઈ નથી ઇમામની આજુબાજુ. ઇમામ ધીરે ધીરે દુઆ અને ઝિક્ર થકી, ઇમામ પોતાના અખલાક થકી કામને આગળ વધારે છે. અને અમુક અમુક શાગિર્દોને તૈયાર કરે છે અને રાતના વખતમાં દર્શ આપે છે. શું કામ? કારણ કે બની ઉમૈયાની હુકુમત તરફથી પાબંદી હતી કે ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ મદીનામાં રહે, શાંતિથી રહે, એને જે કંઈ કરવું એ કરે, પણ દર્શ અને ખુતબા, મજલિસ પડવાની, તકરીર કરવાની ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામને રજા નહોતી. એટલે ઇમામ શું કરતા કે જ્યારે રાતનો એકદમ સન્નાટો થઈ જાય, બધા સુઈ ગયા હોય, એટલે શાગિર્દોને ભેગા કરે અને રાતના વખતમાં દર્શ આપે. અને એવું લાગે કે કોઈ સિપાહી જે છે એ કંઈક પેટ્રોલિંગ કરી રહ્યું છે અથવા તો નિગરાની કરવા પસાર થાય છે, ત્યારે ઇમામ કોઈ શાગિર્દને કહે કે કુરાનની તિલાવત કરે, કે જેથી બધાને એમ લાગે કે અહીંયા કુરાનની તિલાવતનો કંઈક પ્રોગ્રામ ચાલી રહ્યો છે. અથવા આખી રાત ઇમામ દર્શ આપે અને સવારનો વખત થાય અને એમ લાગવા લાગે કે હવે સિપાહીઓ પોતાની જગ્યા ઉપર હવે આવી જશે, તો ઇમામ જે છે એ કુરાનની તિલાવત કોઈ પાસે કરાવવા લાગે. ઇમામ કોઈ વખત કરે કે જેથી બીજા લોકોને એમ મેસેજ જાય કે અહીંયા કુરાનના દર્શ ચાલી રહ્યા છે, કોઈ બીજા કોઈ દર્શ નથી ચાલી રહ્યા. આવા તકૈયાવાળા કામ ઇમામને કરવા પડે છે. અને જે બધા શાગિર્દો હતા એ ખુદ ઇમામે તૈયાર કરેલા છે. જેમાંથી બે એક્ઝામ્પલ આપો. પહેલું એક્ઝામ્પલ જે છે અબુ ખાલિદે કાબુલી. અબુ ખાલિદે કાબુલી પહેલા જે છે એ કિસાની મઝહબના હતા. કિસાની મઝહબ કોને કહેવાય? આ પહેલા મજલિસમાં હું કહી ચૂક્યો છું, અગર જો યાદ હોય તો. જે લોકો જનાબે મોહમ્મદે હનફિયા અલૈહિસ્સલામની ઇમામતને કબૂલ કરતા હોય એ બધાને શું કહેવાય છે? કિસાની મઝહબ. તો આ અબુ ખાલિદે કાબુલી જે છે હતા બહુ સારા માણસ, પણ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પછી જે છે એ મોહમ્મદે હનફિયાની ઇમામતને કબૂલ કરવા લાગ્યા હતા. ત્યારે ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામના કોન્ટેક્ટમાં જયારે આવ્યા તો જોવે છે કે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામની નમાઝ પઢવાની રીત, એમની દુઆની રીત, એમના અખલાક મોહમ્મદ હનફિયા કરતા તો જરાક બહુ બહેતર લાગે છે. ક્યાંય બહેતર? કારણ કે ક્યાં એક ઇમામ હોય એ ચળકતા હોય અને ગેર માસૂમ હોય તો એનો લેવલ એના પ્રમાણે હોય. એ નજીક જાય છે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ પાસે અને ધીરે ધીરે સંપર્કમાં આવે છે, ત્યારે ઇમામ એને સુધારે છે, એની તરબિયત કરે છે કે તું આ તારો બાતિલ અકીદો મૂકી દે અને મારી ઇમામતને કબૂલ કર. અને અબુ ખાલિદ ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામની ઇમામતને કબૂલ કરી અને એમના ખાસ શાગિર્દ બની જાય છે. આ એક. બીજા એક માણસ છે કે જેને તમે ઓળખો છો, કે જેની દુઆ માહે રમઝાનમાં તમે આપણે બધા પડીએ છીએ, એ કોણ છે? અબુ હમઝા. અબુ હમઝા સોમાલી.
કે જેની તરબિયત પણ ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ કરે છે. એક સલવાત પડે મોહમ્મદ વાલી મોહમ્મદ વાલી. એ પણ ઇમામની ઇબાદત અને એમની દુઆને જોઈને આકર્ષિત થાય છે. એટલે ઇમામ કહે છે કે ચાલ હું તને એક જગ્યા ઉપર લઈ જાઉં. ક્યાં લઈ જાય છે? મસ્જિદે કુફા લઈ જાય છે મોજીઝાથી. જયારે મોજીઝાથી લઈ જાય છે કે મોલા તમે અહીંયા લઈ આવ્યા, આ કયો મકામ છે, આ કઈ જગ્યાએ લઈ આવ્યા? કારણ કે ઓચિંતા લઈ જાય એટલે જોઈને અજબ થાય કે આંખ ક્યાં આવી ગયા. ઇમામ કહે છે આ ઈ જગ્યા છે કે અહીંયા અગર જો નમાઝ પઢવાની ફઝીલત માણસોને ખબર પડી જાય ને તો માણસો દોડી દોડીને આવે, અગર જો ચાલીને ના આવી શકે તો ઢસડાઈ ઢસડાઈને અહીં આવીને નમાઝ પડે. મસ્જિદે કુફામાં નમાઝ પડવાનો એટલો સવાબ છે. નમાઝ બાદ જે છે ઇમામ એને કહે છે કે ચાલ હું તને મારા જજ અમીર અલ મુઅમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ ની કબર ઉપર લઈ જાઓ. તો કે મોલા શું તમને ખબર છે કે ઇમામ અલી અલૈહિસ્સલામ ની કબર ક્યાં છે? અત્યાર સુધી ખવારીજ લોકોના ડરથી ઇમામે અલી અલૈહિસ્સલામ ની કબર પણ છુપી રાખવામાં આવી હતી. ઇમામ કે છે હા મને ખબર છે ચાલ લઈ જાઓ. ઇમામ એને ત્યાંથી એજાઝથી લઈ જાય છે, મોજીઝાથી લઈ જાય છે. અને ત્યાં ઇમામ જે છે એક ઝિયારત પડે છે. એ ઝિયારતનું નામ કોઈ કહેશે? કઈ છે? ઝિયારતે અહસન જઝાકુમુલ્લાહ. ઝિયારતે અમીનુલ્લાહ પડે છે. અત્યાર સુધી ઝિયારતનો કોન્સેપ્ટ બહુ ઓછો હતો. હવે અહલે બૈત અલૈહિમુસ્સલામના ફઝાઇલ ઝિયારતમાં બયાન કરી અને ઇમામે ઝિયારતનું મહત્વ સમજાવ્યું અને ઝિયારતે અમીનુલ્લાહ બયાન કરવામાં આવી. અને એટલું જ નહીં કે ઇમામ ખાલી અબુ હમઝા સોમાલીને લઈને ગયા હોય ને એકવાર નહીં, ઇમામ જે છે પોતાના દીકરાને અવારનવાર લઈને જતા ઇમામ અલી અલૈહિસ્સલામની કબર ઉપર અને ત્યાં ઝિયારતે અમીનુલ્લાહ પડતા. કોણ? ઇમામે મોહમ્મદ બાકર અલૈહિસ્સલામને લઈને જતા. તો આ ઝિયારતે અમીનુલ્લાહ ક્યાંથી આવી કોઈ પૂછે તો આપણને ખબર હોવી જોઈએ કે આપણા ચોથા ઇમામ ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામે આપણને શીખવાડેલી છે. એક ચલો આપણે મોહમ્મદ વાલે મોહમ્મદ કરો. એ ઉપરાંત જે છે ઇમામ આ બે શાગીર્દોની મેં તમને વાત કરી કે જે બહુ મહાન છે એની ઉપર એની ઉપરાંત પણ યહ્યા બિન ઉમ્મે તવીલ અને ઘણા બધા. શરૂઆતમાં જોઈએ કે ઇમામ પાસે બે થી ત્રણ શાગીર્દો છે, પણ જયારે ઇમામતનો આખરી સમય આવ્યો તો આપણા મોટા આલિમો એ બધા શાગીર્દોના નામ લખે છે કે જેની સંખ્યા 172 માણસની હતી, કે જે ઇમામના ખાસ સહાબીઓમાંથી હતા. કેટલા? જ્યાં કોઈ ના હોય અને ત્યાં 172 બહુ વધારે કહેવાય. અને પછી ઈ સંખ્યા ઇમામ બાકીર અલૈહિસ્સલામના જમાનામાં વધી અને ઇમામ સાદિક અલૈહિસ્સલામના જમાનામાં તો એલા માશાઅલ્લાહ કેટલી બધી વધી ગઈ. 6000 સુધીની તાદાદ લખે છે. ખાલી ખાસ શાગીર્દો, બીજા ચાહવાવાળા અલગ. ખેર, ઈ ઉપરાંત ઇમામ બીજા તરબિયત માટે જઈને ગુલામ અને કનીઝોને ખરીદતા, એની તરબિયત કરતા અને પછી એને આઝાદ કરી દેતા. મઝહબે અહેલે બૈત શીખવાડીને આઝાદ કરી દેતા. આપણે પેલા લગભગ વાત થઈ ચૂકી છે, મદીનાની બાજુમાં એક નાનું ગામ વજૂદમાં આવ્યું કે જ્યાં ફકત રહેવા વાળાઓ ઇમામના આઝાદ કરેલા ગુલામ અને કનીઝો હતા. આ ઇમામ પોતાની ઇમામતની કારકિર્દી કરે છે કે જેનાથી આ શિયત ફરી સજીવન થાય છે. ત્રીજી વસ્તુ આપણે બે વાત કરી ને, આશુરાને જીવંત રાખવી અને શાગીર્દો તૈયાર કરવા. ત્રીજું, ઇમામની તબલીગની રીત. જેવી રીતે કે હમણાં વાત કરી કે ઇમામને રજા નથી કે મેમ્બર ઉપર જઈ અથવા તો માણસોને ભેગા કરી અને કંઈક દર્શ આપી શકે, તકરીર કરી શકે, એટલે ઇમામ અલૈહિસ્સલામે શું રસ્તો અપનાવ્યો? દુઆનો રસ્તો અપનાવ્યો. દુઆ પડે છે. દુઆના કાલિબમાં ઇમામ જે છે ઇસ્લામના હુકમોને લોકો સુધી પહોંચાડે છે.
કોઈ વખત વરસાદ માટેની દુઆ, કોઈ વખત મલાઈકા માટેની દુઆ, કોઈ વખત અલ્લાહની અઝમત માટેની દુઆ, કોઈ વખત ઔલાદ માટે દુઆ, કોઈ વખત વાલેદૈન માટે દુઆ, કેટલી બધી દુઆ. અને એક દુઆ તો એવી છે કે જેમાં ઇમામ ઇમામતનો પૈગામ પણ પહોંચાડે છે. 26 નંબરની દુઆ તમે તરજુમો વાંચજો કે જે બહુ સરસ મજાની છે. એમાં ઇમામ પોતાના મોહિબ્બો અને પાડોશીઓ માટે દુઆ કરે છે. એમાં ઇમામ પોતાની ઇમામતની વાત કરે છે કે ખુદાએ મને આ બધા લોકોનો સરપરસ્ત અને ઇમામ બનાવો. ઝાલિમોને નિસ્તનાબૂદ કરવાની, દુશ્મનને નિસ્તનાબૂદ કરવાની દુઆ ઇમામ પડે છે. જે પણ ઇમામ પૈગામ પહોંચાડે છે આ દુઆના રૂપે હોય છે. માટે આપણા માટે બહુ જરૂરી છે કે આ દુઆને આપણે જરૂરથી જરૂર સાચવીને રાખીએ. જેમાં મજલિસી અવ્વલ જેની મુલાકાત જમાનાના ઇમામ હઝરત હુજ્જત અલૈહિસ્સલાતુ વસ્સલામ સાથે થાય છે ને, એટલે કે અલ્લામા મજલિસીના પિતા જેને આપણે કહીએ છીએ અને મજલિસી અવ્વલ કહેવામાં આવે છે, એની મુલાકાત જયારે ઇમામની સાથે થાય છે અને એ માંગણી કરે છે કે મોલા કંઈક દુઆ આપો ને, તો ઇમામે જમાના અલૈહિસ્સલાતુ વસ્સલામ ભલામણ કરે છે કે તમે સહી સે સજ્જાદી અને દુઆથી ઉપયોગ કરો, બહેતરીન ખજાનો છે તમારા પાસે. આપણા માટે જરૂરી છે કે આપણે આ સહી સે સજ્જાદિયા કે જે આપણા માટે ઇમામે એક હિદાયત રૂપે છોડીને ગયા છે. એક સુન્ની આલિમ કહે છે કે તમારા પાસે બે વસ્તુ બહુ લાજવાબ છે. એક તમારો, તમારી પાસે નહજુલ બલાગા છે કે જેનાથી તમારો અકીદો બને છે. આપણે કોઈ અકીદો જે છે જે તે મુલ્લા પાસેથી નથી લેવાનો, બલકે જે ઇમામ અલી અલૈહિસ્સલામ આપણને શીખવાડીને ગયા છે એના પાસેથી લેવાનો છે. તો એ સુન્ની આલિમ કહે છે કે તમારો અકીદા માટે નહજુલ બલાગા છે અને દુઆ માટે સહીફે સજ્જાદિયા છે. આ એવા અનમોલ રતન છે કે જે બીજા મઝહબમાં કોઈ પાસે નથી. જરૂરી છે, આપણે ઘણી વખત જરૂરત હોય છે કે આપણે જે અકીદામાં માનતા હોય એમાં વિચાર કરીએ, એમાં સુધારો કરવાની જરૂર હોય, કે આપણે સમજતા કંઈક બીજું હોય અને હકીકતમાં કંઈક બીજું હોય. કોઈ સારા એને ભરોસાપાત્ર સારા આલિમ હોય એની પાસે જઈને બયાન કરવું જોઈએ કે શું મારા અકીદા બરાબર છે કે નહીં. શાહ અબ્દુલ અઝીમ હસની કેટલા મોટા મહાન સહાબી હતા, ઈ આપણા દસમા ઇમામ પાસે આવીને બયાન કરે છે કે જો મોલા હું મારો અકીદો બયાન કરું છું, આમાં કઈ ખામી હોય તો એમાં સુધારો કરજો. આ બહુ જરૂરી છે. અગર જો અકીદો ખરાબ હશે અથવા ભૂલ ભરેલો હશે તો પછી એના ઉપર અમલની ઇમારત આપણે કેવી રીતે બનાવી શકશું. ખેર, ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામ આ દુઆના રૂપે બધી વાતો બયાન કરે છે અને સૈફે સજ્જાદિયામાં અવારનવાર સલવાતનો જિક્ર છે કે હે અલ્લાહ દુરૂદ મોકલ મોહમ્મદ અને આલે મોહમ્મદ અલૈહિસ્સલામ ઉપર. કે જેથી કારણ બને કે લોકોના દિલમાં મોહબ્બત અહલે બૈત અલૈહિમુસ્સલામ વધુ નૂરાની બને અને મહત્વ સમજાય કે આ અહલે બૈત અલૈહિમુસ્સલામ કોઈ સામાન્ય શક્તિ હતો નથી. આજે જે આપણે અહલે બૈતની મોહબ્બત રાખીએ છીએ અને આપણને નીંદરમાંથી ઉઠાડીને પૂછવામાં આવે કે પાંચમા ઇમામ કોણ કે ચોથા ઇમામ કોણ, આપણે તરત ચોથા ઇમામનું નામ ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ કહેશું, પાંચમા ઇમામનું નામ ઇમામ મોહમ્મદ બાકર અલૈહિસ્સલામ કહેશું. પણ એ જમાનામાં એવું નહીં હતું. કોઈને પૂછવામાં આવે તેને વિચાર કરવો પડે કે મારે કોને ઇમામ કહેવું. સાતમા ઇમામના જમાનામાં આપણે જોઈએ તો કેટલા બધા ફેરકા પડી ગયા હતા. કોઈ કોને ઇમામ માને છે, કોઈ કોને ઇમામ માને છે. ઇમામ ઉપર ક્રિટિસાઇઝ કરવામાં આવતી આ બધું જે છે સાચું શું કામ? કારણ કે મારફતની ખામી હતી. ખેર, ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામ પોતાના તબલીગનું કાર્ય જે છે એ દુઆ થકી કરે છે. ઇમામની એક યાદગાર જે છે એ મુનાજાત એ ખમસા અશરા છે. 15 મુનાજાત આપણી પાસે કે જે બહેતરીન મુનાજાતોમાંથી છે. કોઈ વખત તરજુમો વાંચજો, ખુદા સાથે અગર રાજ નિયાસ કર્યું હોય ને તો આ
સૈફે સજ્જાદિયાની દુઆ છે, આ મુનાજાત એ હમસા આશર 15 મુનાજાત છે ઈ, અથવા અઠવાડિયાની જે દુઆઓ છે ઈ પણ આપણને ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ થી મળી છે, ત્યારે જામીનુલ્લાહની આપણે વાત કરી ચૂક્યા. તો તબલીગમાં ઇમામે આ રીતે દુઆ અને ઝિયારતનો સહારો લીધો અને પોતાનો પૈગામ લોકો સુધી પહોંચાડી અને આ મક્તબે અહલે બૈતને જીવંત કર્યો. એ ઉપરાંત ઇમામના અખલાક એવા અખલાક હતા કે જેનાથી લોકો આકર્ષિત થતા, હતા એવી રીતે ઇમામે પોતાના ગુલામોની તરબિયત કરી હતી ને કે એ ગુલામો જઈ અને આસમાન નીચે દુઆ કરે ને તો ખુદા એ ગુલામોને સદકામાં જતી વરસાદ વરસાવતો, એવા એવા ગુલામો હતા. એક ગુલામનો વાક્યો યાદ આવે છે, જલ્દી જલ્દી બયાન કરતો જાઉં. મદીનામાં વરસાદનો કહેર પડ્યો, બધા માણસો નમાઝે ઇસ્તસ્કા પડવા માટે બહાર જંગલમાં જાય છે, જ્યાં બધા ભેગા મળીને થતા હોય, બધા દુઆ કરતા હતા નમાઝ બાદ પણ કઈ અસર નહોતું થતું. એવામાં જોયું કે ઈ મજમામાંથી એક ગુલામ જે છે, હબશી ગુલામ જે છે, એ બહાર નીકળે છે, કોઈને ખબર ના પડે એવી રીતે દૂર જઈને દુઆ કરે છે. એ હાથ ઉઠાવે છે ને વરસાદ વરસવાનો શરૂ થઈ જાય છે. અને પછી એ માણસ ચાલ્યો ગયો, એમાંથી એક ઇમામનો ચાહવા વાળો હતો એ ટોળામાં, એ જોઈ જાય છે કે આ દુઆ કબૂલ થઈ છે, તો આ ટોળાની નથી થઈ બલકે આ ગુલામની થઈ છે. એ એનો પીછો કરે છે, ક્યાં જાય છે, ક્યાં જાય છે, ક્યાં જાય છે, જોવે છે. આ તો ચોથા ઇમામના ઘરમાં ગયો, ઇમામના ઘરનો દરવાજો ગટગટાવે છે. ઇમામ કહે છે કે આવી જા. કેમ અત્યારે આવવાનું થયું? તો કે મોલા મને એક હાજત છે, મારી હાજત પૂરી કરશો? તો કે શું? તો કે મને એક ગુલામ જોવે છે. તો કે કયો ગુલામ જોવે છે? તો કે જે હમણાં આવ્યો ને અંદર ગયો ને એ ગુલામ મને જોવે છે. તો એમાં કે લઈ જા આજથી ગુલામ તારો, પેલા બોલાવું હોય ને. ઇમામ એને કહે છે કે આજથી તારે આ માણસ સાથે જવાનું છે, હવે મારી સાથે નહીં બલકે તું મારા ચાહવા વાળાની સાથે રહેશે. તો એ માણસ પૂછે છે, એ ગુલામ પૂછે છે કે તમે શા માટે ફક્ત મારો ઇન્તખાબ કર્યો, બીજા કોઈનો નહીં? તો કે તે જે હમણાં વરસાદની દુઆ કરીને અને તારી દુઆ કબૂલ થઈ એટલે મને ખબર પડી ગઈ કે તારામાં કઈ ખાસ લાયકાત છે, એટલા માટે મેં તારો ઇન્તખાબ કર્યો. એ અલ્લાહની બારગાહમાં દુઆ કરે છે, ખુદાયા આ આશિક અને માશૂક વચ્ચેની વાત હતી અને આ વાત લીક થઈ ગઈ, હવે મારે આ દુનિયામાં નથી રહેવું અગર જો મને મારા મોલાની ચોખટ ઉપર રહેવા ના મળતું હોય તો. એ માણસ ગભરાઈ ગયો કે આ તો મોતની દુઆ કરે છે, બસ તું અહીંયા જ રહે, હું જાઉં છું. પણ આનો રાજ જે હતો દુઆની કબૂલીનો, એ અલ્લાહ અને એના વચ્ચે હતો. અલ્લાહ પાસે દુઆ કરે છે મને ઉઠાવી દે. આ માણસ હજી ઘરે નથી પહોંચતો પોતાના કે ઇમામનો એક બીજો ગુલામ આવીને કહે છે કે તને બોલાવે છે કે તું જે ગુલામની માંગણી કરી રહ્યો હતો એની વફાત વાગે થઈ ચૂકી છે, આવ એના જનાઝામાં નમાઝે જનાઝા પડવી હોય તો. આવા આવા ઇમામે ગુલામોની તરબિયત કરી હતી અને એટલું જ નહીં, ઇમામના અમુક ગુલામ એવા પણ હતા કે જેઓ શાંતિથી રહેતા હતા, એને કોઈ જાતનો ઇમામથી ડર નહીં હતો. ઇમામ એક ગુલામને આવાજ દે છે, બીજી વાર ત્રીજી વાર કઈ જવાબ નથી આવતો, એટલે ઇમામ ઉભા થઈને એના પાસે જાય છે કે કેમ છે, મારી આવાજ નહોતી સાંભળી? તો કે સાંભળી હતી. તો કે કેમ તો પછી મારી વાત ઉપર જવાબ ના દીધો? તો કે મોલા હું તમારાથી ડરતો નથી ને, એટલે આપણે વાત તો શું કરીએ, તો મારાથી ડરતો નથી એમ, બે ચાબુક મારું તને. પછી ડરવા માંડી. ઇમામ એ વખતે ચાબુક નથી મારતા, બલકે અલ્લાહની બારગાહમાં શુક્ર કરે છે કે અલ્હમ્દુલિલ્લાહ ખુદાયા તે મને એવા અખલાક અર્પણ કર્યા છે કે મારા ગુલામોને મારાથી કંઈ ડરવાની જરૂર નથી.
આ અખલાક જગી ઇમામે મક્તબે આહલે બૈત અલૈહિમુસ્સલામ ને જીવંત કર્યા છે. તો હવે જયારે આપણે આપણા સમાજમાં આવીએ ને તો એકબીજાની વિચારધારા આપણને સમજમાં ના આવી ને તો જરાક સબ્ર કરતા શીખીએ. બાકી અત્યારે તો આપણા ખોજાભાઈમાં બધી જગ્યાએ કેનેડાથી લઈને કોંડળી સુધી હાલત એવી છે કે મસ્જિદમાં આવીએ ને એટલે દેખાડી દઉં બાંહી ચડાવે. પછી જેવા મસ્જિદની બહાર ચોકમાં જઈએ ને તો એક બિલાડીની સામે અથવા તો એક નાનકડા એવા સામાન્ય માણસ સામે પણ કઈ સામનો થઈ જાય ને તો કે હશે ભાઈ હશે જવા દો ને જવા દો ને છે કે નહીં આવ્યા ને બધી જગ્યાએ આમ જ. તો ઘરમાં શેર જઈએ અને બહાર બિલાડી બનવાનો મૂકી દઈએ. બલકે આપણા અખલાક આપણા વચ્ચે અને બહાર બધી જગ્યાએ એવા હોવા જોઈએ કે લોકો આપણા અખલાક જોઈ અને આપણા ઇમામોના વખાણ કરે. કારણ કે ઝાડના ફળ અને પાંદડા જોઈ અને ઝાડના વખાણ થાય છે. આપણે અગર જો બહેતર હશું તો આપણા ઇમામોના વખાણ થશે અને લોકો આપણા મઝહબ તરફ આકર્ષિત થશે. આ ઇમામ અલૈહિસ્સલામે અખલાક થકી લોકોમાં જે છે એક દીનદારીની ભાવના ઉભી કરી છે. અને એમ નહીં કે ચાલો ઇમામ અખલાક દેખાડતા તો ચૂપ જ રહેતા, નહીં, ઝાલિમોની સામે ઇમામ સખત હતા. આ ચોથી વાત કરવા જઈ રહ્યો છું. એક તો આશુરાને જીવંત કરવી, બીજું શાગીર્દોની તરબિયત કરવી, ત્રીજી વસ્તુ તબલીગ કરવી, અને ચોથી વસ્તુ ઝાલિમો છે તો એની સામે લડત આપવી. આપણા બધા ઇમામોએ ઝાલિમોની સામે લડત આપેલી છે. આપણા ખાલી બે ઇમામો એવા છે ને કે જેને 60 વર્ષ કરતા વધારે ઉંમર મળી છે. કોઈ કહે છે ક્યાં ક્યાં ઇમામ? એક ઇમામ અલી અલૈહિસ્સલામ ને બીજા ઇમામ સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ. આ બે ઇમામ, બાકી બધાને 60 વર્ષની અંદર શહીદ કરી દેવામાં આવ્યા. જો કે 11-11 ઇમામને શહીદ કરવામાં આવ્યા છે. કારણ શું છે? કે ઝુલ્મની સામે આવાજ ઉઠાવે છે. એટલે એક વખત અબ્દુલ મલિક ઇબ્ને મરવાન પત્ર લખે છે કે મેં સાંભળ્યું છે કે તમે કનીઝ સાથે શાદી કરી અને અરબનું નામ માટીમાં મેળવી નાખ્યું. શરમ નથી આવતી કે તમે એક ખાનદાને બની હાશિમના મહાન મોટા માણસ થઈ અને તમે કનીઝ સાથે શાદી કરો છો? એમાં એને પત્રમાં જવાબ આપે છે કે તારી મેન્ટાલિટી જે છે ને એ જૂના જમાનાની છે, જાહેલિયતના જમાનાની છે, ઇસ્લામ પહેલાની છે. અહીંયા જે છે અરબ અને અજમનો કોઈ તફાવત નથી. અહીંયા અમીરી ને ગરીબી ને કોઈ માન સન્માન નથી. ઇસ્લામમાં અગર કોઈ માન સન્માન હોય તો ઈમાન અને તકવા પરહેજગારીનું છે. માટે આપણે અગર કોઈ મોટા માણસને જોઈને પછી સલામ કરવા લાગીએ છીએ તો સમજી લઈએ કે આપણે મકસદે આહલે બૈતથી દૂર થઈ રહ્યા છીએ. એનું ઈમાન છે, એના અખલાક છે, એના બદલ આપણે એને સલામ કરીએ તો વાત બરાબર છે. બાકી ચાપલૂસી માટે સલામ કરી તો પછી આપણો શુમાર આહલે બૈતના ચાહવાવાળાઓમાં નહીં થાય. જરૂરતની વાત નહીં છે કે આપણે આપણી વિચાર આપણા દિલને પાક કરીએ. ભલે કોઈ પૈસા વાળો હોય ને સલામ કરીએ આપણે વાંધો નહીં, પણ આપણે એના પૈસાના કારણે સલામ નથી કરવાની, બલકે એના ઈમાન અને તકવાના કારણે આપણે એને સલામ કરવાનો છે. ચાર વસ્તુ થઈ, પાંચમી વસ્તુ ગરીબોની મદદ કરતા, મોહતાજોની મદદ કરતા. ફઝીલત જયારે બયાન કરતો તો ઘણા વાક્યાઓ પેશ કર્યા, પરંતુ એક વાત અધૂરી રહી ગઈ છે. જયારે મસાહેબ પડતો હતો ને, લગભગ બપોરના મસાહેબ હતા, એમાં હિશામ ઇબ્ને અબ્દુલ મલિકની વાત કરી હતી કે જયારે હજ પડવા જાય છે તો એ તવાફ સરખો નથી કરી શકતો, હજરુલ અસ્વદ નથી ચૂમી શકતો, અને ઇમામને કહે છે કે આ કોણ છે કે જે શાંતિથી તવાફ કરે છે અને આરામથી હજરુલ અસવદને ચૂમી ભરે છે. ત્યારે ફરજદક નામનો માણસ એક સરસ મજાનો કસીદો પડે છે, લાંબો, એને કસીદે મીમ કહેવામાં આવે છે. હાઝલ લદી તારેફુલ બતાવત અદહુ, કારણ કે બધા અક્ષર જે છે એની મિશ્રામાં મીમથી પૂરા થાય છે. જયારે ફરજદક આ કસીદો પડે છે ને એટલે હિશામને ગમતું નથી કે આ તો મારી બેઇઝ્જતી થઈ. એટલે હિશામ હુકમ આપે છે કે આ ફરજદક ઇમામ
સજ્જાદ અલહીસલામની જે શાયરી પડી છે ને એને કેદખાનામાં નાખી દેવામાં આવે, કેદખાનામાં નાખી અને એનો કત્લનો હુકમ પણ સાજીર કરી નાખવામાં આવ્યો. ત્યારે ઇમામ અલહીસલામ કોઈ હસ્તક 12,000 દિરહમ મોકલે છે અને એ માણસને આઝાદ કરાવે છે, ફરજદકને આઝાદ કરાવે છે. જયારે ફરજદક આઝાદ થાય છે કે જોવે છે કે એની બધી પ્રોપર્ટી જે છે હિશામે ગસ્પ કરી લીધી છે, એની જમીન જાયદાદ એટલે આખો રોડ ઉપર આવી ગયો, ઇમામ અલહીસલામ એને બીજા 40,000 દિરહમ આપે છે. મોલા આ તો કે બીજા જોવે ને ખાલી થાય પછી આવજે જરૂર પડે તો. 40,000 દિરહમ પૂરા થયા અને ફરજદકની વફાત વાકે થઈ જાય છે. ઇમામ અલહીસલામ કોઈનું રાખતા નથી, એની બારગાહમાં આગળ કઈ ખર્ચ કર્યું છે, એની મિદહતમાં કઈ બયાન કર્યું છે, ભલે એમ લાગતું હોય કે મને દુનિયામાં નુકસાન થયું છે, પણ આ અહલે બૈતના ઘરાના ઈ લોકો છે એવા સખી અને એવા કરીમ લોકો છે કે જે આ દુનિયામાં પણ માલામાલ કરે છે ને આખરતમાં પણ માલામાલ કરે છે. એક સલવાત પડે મોહમ્મદ વાલી મોહમ્મદ પર. ઇમામની તબલીગની રીત, આશુરાને જીવતી કરવી, શાગીર્દો તૈયાર કરવા, તબલીગ કરવી, દુઆને ઝિયારત થકી, અખલાક થકી, ઝાલિમોની સામે લડત આપવી, કોઈ ઝાલિમ હોય એને સીધો અને રોકડો જવાબ આપતા, અને પાંચમું સાથે સાથે લોકોની ઇકોનોમીમાં, આર્થિક હાલતમાં, અંગત પ્રોબ્લમમાં ઇમામ એ લોકોની મદદ કરતા. આ પાંચ ઇમામના કારકિર્દગી આશુરા પછી એક મોખરે તરી આવે છે. બીજી વાતો ઇન્શાલ્લાહ આવે પછીની આપણી પાસે જે 3 મજલિસ બાકી છે એમાં આપણે કરશું. પણ એ ઇમામ સજ્જાદ અલહીસલામ એને કેટલી મુસીબતો વેઠવી પડી. જ્યારે કુફા પહોંચી ગયા અને કુફામાં ઇબ્ને ઝિયાદના દરબારનો કાર્ય પૂરું કરે છે ત્યારે ઇબ્ને ઝિયાદ હુકમ આપે છે કે આ લોકોને શામ તરફ રવાના કરવામાં આવે, હાથ કડીને બેડીને જંજીરોમાં વધારે ઝઘડી અને ઇમામને બે કજાવા ઓટો ઉપર બેસાડી દેવામાં આવે છે, બીબીઓને અંતર ગધેડાઓ અને ઓટો ઉપર બેસાડવામાં આવે છે, અને કહેવામાં આવે છે કે જલ્દીથી જલ્દી આ કાફલાને શામ પહોંચાડો. આઝાદારો જ્યાં રસ્તામાં વસ્તી આવતી આ બધા લોકો ઇમામે હુસૈન અને શહદાના સરને નેઝા ઉપર લઈ અને વસ્તીમાં દાખલ થતા અને લોકોને કહેતા કે આ બધા ભાગી છે, લોકો પથ્થર મારતા તો કોઈ જગ્યાએ કોઈ ચાવા વાળા હોય તો અહેલે બૈત માટે આંસુ વહાવતા, પરંતુ જ્યારે અહેલે બૈત અલહીસલામ પોતાના શહદાઓને યાદ કરી અને આંસુ વહાવવા જતા તો એ લોકો ઉપર ચાબુકો મારવામાં આવતી, નેઝાની અણીઓ ઘૂંચાડવામાં આવતી. આ ખબર નથી આ કાફલો કેવી રીતે શામ સુધી પહોંચ્યો કે જ્યાં ઇમામોએ કેટલી ઇમામે કેટલી મુસીબતો વેઠી, કેટલી ચાબુકો ખાધી. હાજર જયારે શામના શામ સુધી પહોંચે છે તો આ કાફલાને રોકી નાખવામાં આવ્યો. જનાબ ઝૈનફિઝાને કહે છે કે જરાક દરિયાફ્ત કરો કે શા માટે આ કાફલો રોકવામાં આવ્યો છે. હાજરદારો શિમ્ર કહે છે કે હમણાં તમને દાખલ કરવામાં નહીં આવે કારણ કે શામનો બાજાર સજાવવામાં આવી રહ્યો છે. જયારે બધા ભેગા થઈ જશે, સરખું એલાન થઈ જશે, પછી તમને આ શામના બાજારમાંથી પસાર કરવામાં આવશે. હાજર જનાબે ઝૈનબ કહે છે કે અમને શામના બાજારમાંથી પસાર કરવામાં ના આવે, અમે કાંદાને વિશાલ છીએ. તો કઈ ના, એમાંથી જ પસાર કરવામાં આવશે. જનાબે ઝૈનબ કહે છે કે અચ્છા, તો અમને એક એક ચાદર આપી દે કે અમે આ ચાદર પહેરીને બજાર જઈએ. કહે છે કે ના, એ પણ નહીં બની શકે. એવામાં ઇમામે સૈયદ
સજ્જાદ પોતાની હાથ કરી અને બેડીને સંભાળતા આગળ વધે છે. કહે છે એ મોબી અમ્મા, મારા બાબા હુસૈનના ચહેરા તરફ જુઓ, ઇમામે હુસૈનના ચહેરાથી પૈગામ આવી રહ્યો છે. આ એ બહેન ઝૈનબ, નાનાના દીનને બચાવવા આ પર મઝલૂમી સહન કરો. અમારી અમદાને કબૂલ ફરમા, અમારા ગુનાને કબીરા સગીરાને માફ ફરમા, અમારી ઇબાદતને દાદને કબૂલ ફરમા, અમારી મુશ્કેલાતોને આસાન ફરમા, અમારા રિઝકમાં બરકત ઇનાયત ફરમા, ખુદાય જે બે રોજગાર છે ખુદાને રિઝકે વાસ્તે ઇનાયત ફરમા, ખુદાય બે હક્કે મોહમ્મદ વાલે મોહમ્મદ મરહુમીના મરુમાત મગફરત ફરમા, ખુદાય અમને આપસમાં એક્યતાને સંપ રાખવાની તૌફીકાત નસીબ ફરમા, હઝરત આયતુલ્લાહ સિસ્તાની અને બીજા નેક મરાજાને સેહત સલામતી સાથે લાંબી ઉમરે નાયત ફરમા, ઇમામે ઝમાના અલૈહિસ્સલામના ઝુહુરમાં